હોળી અને કાલે છે ધૂળેટી, તો હું આજે જવાનો છું હોળીમાં. તો ચાલો અત્યારે હોળીમાં જઈએ. અને કાલે પણ હજી ધૂળેટી છે એટલા માટે કાલનું પણ તમને હું દેખાડીશ, તો એક જ બ્લોગ આવશે. તો ચાલો આપણે જઈએ હોળીમાં. છે 12:30. હવે તમે જોયું હશે આગળ મેં નાખ્યું હતું એ બધું તમે જોયું હશે કે હોળી અમે જોવા ગયા હતા. તો હવે તો તમને મળીએ સવારે. તો ચાલો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર. ગાઈઝ હું ઉઠી ગયો છું, અત્યારે સવારના 8 વાગ્યા છે. તો હવે તો જોઈએ છીએ, હવે તો ભાઈબંધો આવશે તો હોળી રમશું. તો ચાલો કપડે બદલી લીધા છે અને આ બ્લેક શર્ટ અને આ પહેરી લીધું છે અત્યારે. તો હવે તો જોઈએ હવે હોળી રમશું. તો ચાલો મેરે હોઠો સે ધુઆ ધાર નિકલતી હૈ જો બોલી ઓ લમ પિચકારી જો તુજે મુજે મારી જૈસે હૈ જૈસે હો ઇસ દિન હોલી કી સાદી છોરી શરમ ભી હો ગઈ ઓ જૈસે શિવ શંકર મે શંકર ચિંગે હીરો બન ये फंस गया सी है.
रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। बोल दो आएगी फिर से, फिक्रे सब छोड़ दो, अधक से अपने हिसाब में हमको करने चले, गलती वो छोड़ लो। ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ અત્યારે ઘરે. તમે જોયું હશે કે અમે હોળી રમ્યા હતા, પણ બહુ આમ વ્લોગ ના બહુ ન ઉતારી શક્યો કારણ કે બધા પાણી ને એવું બધું ઉલાડતા હતા એટલા માટે. તો હવે તો જોઈએ છીએ, હવે ક્યાંક બહાર દર્શન કરવા જવાના છે તો ત્યાં જવાનું છે, તો ચાલો હવે આપણે ત્યાં જઈએ. ગયા છે પીપાવ ધામ. પાછળ જે જોવો છો એ મંદિર છે, એ પીપાવ ધામ રણછોડ રાયજી નું મંદિર છે. તો ચાલો બલાડમાના મંદિરે. તો ચાલો
ખેડૂત માં આવી ગયા હતા ત્યારે બલાડમાં ના મંદિર છે, ત્યાં પાછળ છે બલાડમાં નું મંદિર છે. દર્શન તો થઈ ગયા છે, હવે જઈએ આપણે ઘરે. અત્યારે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે જવાનું છે પાણીપુરી ખાવા. અત્યારે નાસ્તો કરીને આવી ગયા છીએ ઘરે, પાણીપુરી ખાધી હતી અને સોડા પણ પીધી હતી, એ બધું મેં દેખાડેલું છે. તો આ વ્લોગને હું અહીંયા જોઈન કરું છું. તો તેવો લાગ્યો આજનો વ્લોગ, જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે નવા વ્લોગ સાથે.